હેલો ફ્રેન્ડ પરિતાવેગર કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે પાત્રા બનાવવાના છે તો બહાર જવા જ પાત્રા આજે આપણે ઘરે બનાવીશું તો એના માટે મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે અને આ ચણાના લોટમાં એક ટેબલ સ્પૂન સોલ્ટ એડ કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાર પછી એક ટેબલ સ્પૂન જીરું પાવડર અને હાફ ટેબલ સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને ત્યાર પછી આદુ મરચું અને લસણની પેસ્ટ કરીને રાખી છે બે ટેબલ સ્પૂન ગોળ અને બેથી ત્રણ લીંબુનો રસ છે એ આપણે એડ કરવાનો છે લોટ પ્રમાણે અને ત્યાર પછી આપણે એમાં પાણી એક ગ્લાસ નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એકદમ આછું નથી રાખવાનું આપણે થોડુંક ઘાટ રાખશું અને જેનાથી પાત્રામાં રેળાઈ ન જાય અને ત્યાર પછી આપણે પાંદડા જે છે પાત્રાના એમાં વચ્ચેની દાંડલી છે એ કાઢી લેવાની છે અને એના ઉપર લોટ પાથરી દેવાનો છે અને લોટ પાથરી દીધા પછી આપણે બીજું પાંદડું એના ઉપર જ મૂકીશું અને એના ઉપર લોટ પાથરશું તો એકદમ આખા પાંદડામાં લોટ પાથરવાનો છે અને બધી જગ્યાએ આવી જાય રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ત્યાર પાછી આપણે એના ઉપર પણ પાછું બીજું પાંદડું લગાવીશું આવી ત્રણથી ચાર પાંદડાનો થર લગાવવાનો છે અને નાના હોય તો પાંચથી છ પાંદડા આવી શકે છે અને ત્યાર પછી આવી રીતે બે સાઈડથી વાળી લઈશ અને એના ઉપર પણ લોટ લગાવીશ અને સામેની સાઈડથી પણ વાળી લેવાનું છે અને આ સાઈડથી વાળી લેવાનું છે તો મેં બધા જ આવી રીતે વાળી લીધા છે અને આપણે એને વરાળે બાફવા મૂકવાના છે મેં નીચે પાણી મૂક્યું છે છે અને અને રીતે રીતે વરાળે બાફવા મૂક્યા આપણે ઢાંકી મિનિટ સુધી બફાવા દેવાના છે તો હવે આ બફાઈ ગયેલા રેડી છે તો આપણે એમને ઠંડા થવા માટે ડીશમાં કાઢી લેશું તો મેં ડીશમાં પણ કાઢી લીધા છે અને સરસ રીતે ઠંડા પાડવા દેવાના છે પંદર થી વીસ મિનિટ સુધી તો હવે આપણે થરી ગયા છે પાત્રા તો આપણે એમના નાના નાના પીસ કરી લેવાના છે તો મેં પીસ કરી લીધા છે તો હવે આપણે એમનો વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા એક લોહીમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે અને ઓઇલમાં આપણે ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખવાની છે તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં રાય એડ કરીશું અને રાઈ એકદમ ફૂટવા દેવાની છે રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે એમાં હિંગ એડ કરવાની છે અને હિંગ પણ એકદમ સરસ રીતે ફૂટવા દેવાની છે તો હિંગ એડ કરી છે અને ત્યાર પછી આપણે બે ટેબલ સ્પૂન તલ એડ કરવાના છે અને તલ પણ એકદમ ફૂટવા દેસું અને ત્યાર પછી આપણે એમાં પાતરા જે પીસ કર્યા હતા એ નાખી દેવાના છે અને સરસ રીતે હલાવવાના છે હવે એકદમ ઉપર નીચે સરસ રીતે હલાવી દેવાના છે આપણે નહીં તર અડધામાં રહેશે અને અડધામાં તલ નહીં થાય એવું પણ બનશે તો આપણા પાત્રા રેડી છે ફ્રેન્ડ્સ તો ખૂબ જ સરસ બને છે આ પાત્રા તો તમે પણ ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને બધી જ રેસીપીની નોટિફિકેશન મળતી રહે